નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ગયા પીરિયડમાં આપણે પ્રકરણ ચારમાં લિસ્ટ વિશે ચર્ચા કરેલી હતી હવે આજે આપણે પ્રકરણ ચારમાં કોષ્ટક અને ફ્રેમ વિશે ચર્ચા કરીશું એચટીએમએલમાં કોષ્ટકનું વ્યવસ્થાપન તો એચટીએમએલમાં કોષ્ટકનો ઉપયોગ આપણે લખાણને માળખાગત રીતે જ્યારે રજૂ કરવું હોય એના માટે થાય છે અર્થાત કોષ્ટકનો ઉપયોગ દસ્તાવેજના ગોઠવણીના ટૂલ તરીકે પણ આપણે કરી શકીએ છીએ અને કોષ્ટકમાં માહિતી લખાણ સ્વરૂપે પણ હોઈ શકે અથવા ચિત્ર સ્વરૂપે પણ હોઈ શકે છે ટૂંકમાં આપણે જ્યારે કોઈ પણ માહિતીને ટેબલ સ્વરૂપે રજૂ કરવી હોય ત્યારે આ કોષ્ટકનું વ્યવસ્થાપન કરવામાં આવે છે અહીં મેં એક માહિતી દર્શાવી છે સાદા લખાણ સ્વરૂપે જ ગુરુકુલ સ્કૂલ નેઇમ અનુજ પટેલ રોલ નંબર પંદર યુનિટ ટેસ્ટ જૂન બે હજાર વીસ સબ્જેક્ટ અને મેક્સ ગુજરાતી ફોર્ટી ફાઇવ મેથ્સ ફોર્ટી એઇટ સાયન્સ ફોર્ટી સિક્સ ઇંગ્લિશ ફોર્ટી ફાઇવ હવે આ જે લખાણ છે એના બદલે આપણે આ જે માહિતી છે એને ટેબલ સ્વરૂપે જો દર્શાવવામાં આવે તો એ આપણને વાંચવામાં અને સમજવામાં ખૂબ જ સરળ પડે છે જો અહીં મેં આ જ માહિતીને ટેબલ સ્વરૂપે રજૂ કરી છે તો આ આપણને ખૂબ જ સરળતા રહે છે તો ટેબલ સ્વરૂપે જ્યારે માહિતી દર્શાવવાની હોય ત્યારે આપણે કોષ્ટકનું વ્યવસ્થાપન કરીએ છીએ હવે એચટીએમએલમાં અહીં જે મુખ્ય પાંચ ટેગ આપ્યા છે એ પાંચ ટેગ ભેગા કરીને આપણે કોષ્ટક એટલે કે ટેબલ બનાવીશું પહેલું છે ટેબલ તો ટેબલ બનાવવા માટેનો મુખ્ય ટેગ છે ટેબલ ટેગ ટીઆર ટેબલને જ્યારે આડી હારને વ્યાખ્યાયિત કરવાની હોય ત્યારે ટેકનો ઉપયોગ થાય છે ટીઆરનું પૂરું નામ છે ટેબલ રૂ ટી એચ આપણે જે ટેબલની અંદર હેડિંગ આપવાનું હોય છે તો એ હેડિંગ આપવા માટે ટી એચ ટેકનો ઉપયોગ થાય છે ટીએચનું પૂરું નામ છે ટેબલ હેડર ટીડી કોષ્ટકની અંદર જ્યારે ડેટા એટલે કે માહિતી જ્યારે લખવાની હોય છે ત્યારે આપણે આ ટીડી ટેકનો ઉપયોગ કરીશું ટીડીનું પૂરું નામ છે ટેબલ ડેટા કેપ્શન કેપ્શનથી આખું જે આપણું આ ટેબલ છે એ ટેબલને આપણે નામ આપી શકીએ છીએ આની વિશેષ માહિતી આપણે જ્યારે પ્રેક્ટિકલ શીખીશું ત્યારે તમને સમજ પડશે હવે આ જે ટેબલ ટેક છે એના અલગ અલગ ગુણધર્મ છે એમાં પહેલો ગુણધર્મ છે બોર્ડર કે બોર્ડર ગુણધર્મથી શું થાય કે આ ગુણધર્મ જે ટેબલ છે એની ફરતે ચારે બાજુ તેમજ જેટલા દરેક ખાના જે છે એ દરેક ખાનાની આસપાસ કિનારી દોરે છે એટલે કે લીટી દોરે છે અને આ જે કિનારીની પહોળાઈ છે તે આપણે પિક્સલમાં આપી શકીએ છીએ અને જો આપણે બોર્ડરને કોઈ પણ કિંમત નહીં આપીએ અથવા તો બોર્ડરને શૂન્ય કિંમત આપણે આપીશું તો તમને જે માહિતી છે એ ટેબલ સ્વરૂપે જોવા એટલે એ રીતે ગોઠવાયેલી જોવા મળશે પણ એની અંદર કે બ ખાના તમને જોવા મળશે નહીં આળી અને ઊભી લીટીઓ જે દોરાય છે ટેબલમાં એ તમને જોવા મળશે નહીં એટલે બોર્ડર ગુણધર્મને ઓછામાં ઓછી એક કિંમત આપવી જરૂરી છે બીજી કલર ટેબલની અંદર જેવી રીતે આપણે બેકગ્રાઉન્ડમાં દસ્તાવેજમાં બેકગ્રાઉન્ડની અંદર કલર આપવો હોય તો બોડી બીજી કલર લખતા હતા એવી જ રીતે આપણે ટેબલની અંદર કલર જોઈતો હોય તો ટેબલ ટેકની ટેબલ ટેકની સાથે બીજી કલર ગુણધર્મનો ઉપયોગ કરી શકીએ છીએ અને આ ગુણધર્મની કિંમતમાં આપણે કોઈપણ રંગનું નામ અથવા તો સોળ અંખી સંખ્યા લેખન પદ્ધતિનો કોઈપણ કોડ આપી શકાય છે સેલ પેડિંગ તો આ ગુણધર્મનો ઉપયોગ ટેબલના જે બે ખાનાઓ છે એ ખાનાની કિનારી અને તેની અંદરનું જે લખાણ છે એની વચ્ચે થોડી જગ્યા છૂટે છે અને આ ગુણધર્મ ટેબલના ખાનાઓની જે દરેક દીવાલ છે એટલે કે ખાનાની જે બોર્ડર છે જે લાઈનો છે એની અંદરની બાજુથી થોડી જગ્યાની એ શું કરશે કાદી બનાવે છે અને આ ગુણધર્મની કિંમત ટકાવારી કે પિક્સલમાં આપણે આપી શકીએ છીએ ટૂંકમાં સેલ્ફ એડિંગથી જે આપણું ખાનું હોય છે તે ખાનું અને ખાનાની અંદરનું લખાણ એ બંનેની વચ્ચે થોડી જગ્યા છૂટે છે સેલ સ્પેસિંગ તો આ ગુણધર્મના ઉપયોગથી કોષ્ટકના જેટલા પણ ખાનાઓ છે એક ખાનાઓની વચ્ચે જગ્યા છૂટે છે બે ખાનાની વચ્ચે જગ્યા છૂટે છે જ્યારે સેલ પેડિંગમાં ખાનું અને લખાણની વચ્ચે જગ્યા છૂટે છે આની કિંમત પણ આપણે ટકાવારીમાં અથવા પિક્સલમાં આપી શકીએ છીએ વીથ તો આ ગુણધર્મનો ઉપયોગ કોષ્ટકની જે પહોળાઈ છે એ પહોળાઈ નક્કી કરવા માટે થાય છે જો આપણે ટેબલને પણ વીથ એટલે કે વીથની કોઈપણ કિંમત આપણે નહીં આપીએ તો એ બાય ડિફોલ્ટ એની આપમેળે એ ટેબલની પહોળાઈ નક્કી કરી લે છે પણ જો આપણે ટેબલ વધારે મોટું જોઈતું હોય તો આ વીટ ગુણધર્મનો ઉપયોગ કરી શકીએ છીએ એની પહોળાઈ તો આ ગુણધર્મના ઉપયોગથી કોસ્ટકની પહોળાઈ નક્કી થાય છે અને આ પહોળાઈની કિંમત પિક્સલ અથવા તો એની જે ઉપલબ્ધ જગ્યા હોય એની ટકાવારીમાં પણ આપી શકાય છે ફ્રેમ તો આ ગુણતરમાં કોષ્ટકની જે છે બહારની કિનારી છે બહારની જે લાઈન છે એને નિયંત્રિત કરશે રૂલ્સ તો આ ગુણતરમાં કોષ્ટકની અંદરની જે કિનારીની રજૂઆત છે એને નિયંત્રિત કરશે એટલે ટેબલની બહારની બોર્ડર તો તમને દેખાશે પણ જો આપણે આ રૂલ્સ ગુણધર્મમાં આણાઈ અને ઊભી લીટી ન જોઈતી હોય તો એના માટે આ રૂલ્સનો ઉપયોગ કરી શકીએ છીએ ડીઆઈઆર તો આ ગુણધર્મ કોષ્ટકમાં જે લખાણ છે એ લખાણની દિશાને નક્કી કરે છે હવે આવે છે અલાઈન તો આ ગુણધર્મનો ઉપયોગ દસ્તાવેજમાં ટેબલની ડાબી બાજુ કે મધ્યમાં કે જમણી બાજુ આપણે ગોઠવી શકીએ છીએ અને પૂર્વનિર્જાતિ એટલે કે બાય ડિફોલ્ટ જે ટેબલ આવે છે એ ટેબલ ડાબી બાજુથી જ દર્શાવવામાં આવે છે પણ આ ગુણધર્મને જો આપણે લેફ્ટ કિંમત આપીશું તો ડાબી બાજુને હાસ્યથી કોષ્ટકને દર્શાવશે અને જો આને અલાઇનને સેન્ટર કિંમત આપીશું તો મધ્યમાં દર્શાવશે જમણી બાજુ આપીશું તો જમણી બાજુ ગોઠવાશે સમરી તો આ ગુણધર્મમાં કોષ્ટકનું વર્ણન રજૂ કરવામાં આવે છે હવે આવે છે ટેગ તો ટેગ અને તેના ગુણધર્મ જોઈએ તો જ્યારે કોષ્ટકની હારને બે ભાગમાં વેચવામાં આવે છે એક છે મથાળા માટેની હાર અને બીજું છે માહિતી માટેની હાર કોષ્ટકમાં આળીહરો દર્શાવવા માટે આપણે ટીઆર તથા સ્લેશ ટેકનો ઉપયોગ કરીએ છીએ હવે ટેકની સાથે એના બીજા વિવિધ ગુણધર્મો છે તો એ ગુણધર્મ આપણે જોઈએ સૌથી પહેલો ગુણધર્મ છે અલાઈન તો આ ગુણધર્મનો ઉપયોગ કોષ્ટકનું જે હાર છે એના દરેક ખાનાની માહિતીની ગોઠવણી માટે થાય છે હવે અહીં અલાઇન ગુણધર્મને જો આપણે લેફ્ટ કિંમત આપીશું તો લખાણને ખાનાની ડાબી બાજુ ગોઠવે છે અને અહીં પણ પૂર્વ નિર્ધારિત રીતે લખાણ ડાબી બાજુથી જ લખવામાં આવે છે એને રાઈટ કિંમત આપીશું તો જમણી બાજુ ગોઠવશે એને સેન્ટર કિંમત આપીશું તો વચ્ચે ગોઠવાશે બીજી એક અહીં અહીંયા જસ્ટિફાઈ જે કિંમત છે એ જસ્ટીફાઈ કિંમત જે ખાનાનું લખાણને એવી રીતે ગોઠવે કે એ આખા ખાનાની અંદર વ્યવસ્થિત સમાઈ જાય ડાબી બાજુ કે જમણી બાજુ જે વધારાની જગ્યા હોય એ જગ્યા છોડશે નહીં પણ એ ખાનાને સમાંતર ગોઠવાઈ જશે અલાઈન ગુણધર્મને કેરેક્ટર કિંમત ખાનાનું લખાણ કોઈ ચોક્કસ અક્ષરની પ્રથમ ઉપસ્થિતિની આસપાસ ગોઠવે છે હવે આવા જે નક્કી કરેલો ચોક્કસ અક્ષર છે તેને આપણે ધરી અક્ષર કહીશું અને આ ગુણધર્મ માટેનો ધરી અક્ષર સામાન્ય સંજોગોમાં દશાંશ ચિહ્ન હોય છે જ્યારે દશાંશ ચિહ્ન તરીકે જ્યારે આપણે કોઈ પણ કિંમત દર્શાવવાની હોય ત્યારે આપણે એનો ઉપયોગ કરી શકીએ છીએ બીજી કલર તો આ ગુણધર્મનો ઉપયોગ કોષ્ટકની કોઈ એક હરને ચોક્કસ રંગથી દર્શાવવા માટે થાય છે અને એની કિંમત કોઈ રંગનું નામ અથવા તો સોળ અંકી સંખ્યા પદ્ધતિના કોડથી પણ આપણે આપી શકીએ છીએ વી અલાઈન આ ગુણધર્મ હરોળના દરેક ખાનાને લખાણની ઊભી સમાંતર ગોઠવણી કરે છે જે ખાનું છે એ ખાનાને લખાણની ઊભી સમાંતર ગોઠવવા માટે વી અલાઈન ગુણધર્મનો ઉપયોગ કરશું અહીં એમાં આપણે જે કિંમત આપીએ છીએ એમાં પહેલી જે કિંમત છે તે ટોપ તો ટોપ કિંમત એ ખાનાની ટોચના તરફ ગોઠવે છે મિડલ કિંમત લખાણ અને ખાનાની લખાણ લખાણને ખાનાની મધ્યમાં ગોઠવે છે બોટમ એ ખાનાની નીચે તરફ ગોઠવે છે અને બેઝ લાઈન તો આ બેઝ લાઈનથી દરેક ખાનામાં આ લખાણની પ્રથમ લીટી એ જ આડી સમાંતર લીટીથી શરૂ કરી શકીએ છીએ હવે આવે છે ટી એચ તથા ટીડી ટેક ટીએચ તથા ટીડી ટેગના ઉપયોગથી આપણે ખાનાઓની જે માહિતી છે એની રજૂઆત કરી શકીએ છીએ તો સૌથી પહેલાં ટી એચ ટેગ તો કોષ્ટકની અંદર જ્યારે આપણે મથાળું દર્શાવવાનું હોય છે ટેબલ હેડર તો ત્યારે આપણે ટી એચ ટેકનો ઉપયોગ કરીએ છીએ અને આ ટીએ આ ટેકના લખાણને ભાગે બોલ્ડ અક્ષરોમાં ખાનાને સમાંતર મધ્યમાં ગોઠવીને દર્શાવાય છે અહીં તમે જુઓ તો ઉદાહરણ આપું તમને તો કે આપણે જે ટાઈમ ટેબલ છે તો ટાઈમ ટેબલની અંદર સોમવાર મંગળવાર બુધવાર ગુરુવાર શુક્રવાર શનિવાર તો એ ટાઈમ ટેબલમાં હેડિંગ છે અને એની અંદર આપણે જે તાસ લખ્યું છે પીરિયડ લખશું એ ડેટા ગણાશે તો એ જે હેડિંગ છે તો એ હેડિંગ માટે આપણે ટીએચ અને સ્લેશ ટીએચનો ઉપયોગ કરીને એની વચ્ચે આપણે લખી શકીએ છીએ હવે કોષ્ટકની માહિતી દર્શાવવા માટે ટીડી એટલે કે ટેબલ ડેટા ટેગનો ઉપયોગ કરીશું આ ટેગ લખાણના સામાન્ય કટના અક્ષરોમાં તથા ખાનાને સમાંતર ડાબી બાજુ ગોઠવીને દર્શાવે છે હવે આ ટેકથી આપણે જે માહિતી લખીશું એ ઘટા અક્ષરમાં નહીં પણ સામાન્ય કટના અક્ષરો જ રહેશે અને એને સમાંતર ડાબી બાજુથી જ લખાણને ગોઠવશે ટી એચ તથા ટીડી બંને ટેગ એક સરખા ગુણધર્મો ધરાવે છે અને આ ગુણધર્મની અસર એક ખાના પૂરતી જ રહે છે એચ તથા ટીડી ટેકના ગુણધર્મની અસર આખા કોષ્ટક માટે કરેલી ગોઠવણીની અસર કે આડી હરોળ માટે કરેલી ગોઠવણીની અસરને દબાવી દે છે ટૂંકમાં આપણે અહીં જો બીજી કલરનો ઉપયોગ કરશું તો એ ફક્ત એક ખાના માટે જ સીમિત રહેશે અને જો આપણે દરેક ખાના માટે કર્યું હોય તો આપણે જે ટેબલ ટેકની સાથે જે ગુણધર્મનો ઉપયોગ કર્યો હોય છે એની જે અસર છે એને દબાવી દે છે હવે ટીએચ તથા ટીડી ટેગના વિવિધ ગુણતરમાં આપણે જોઈએ તો સૌથી પહેલું છે તો એબર ખાનાની માહિતીનું ટૂંકું સ્વરૂપ પૂરું પાડવા માટે એબર ટેગનો ઉપયોગ કરી શકીએ છીએ અલાઈન ગુણતરમાં ખાનાની માહિતીને ગોઠવવા માટે કરી શકીએ છીએ બીજી કલર ખાનામાં બેકગ્રાઉન્ડ કરવા માટે કરી શકીએ છીએ કેરેક્ટર તો ખાનાના લખાણને કોઈ ચોક્કસ અક્ષર નહીં પ્રથમ ઉપસ્થિતિની આસપાસ ગોઠવવા માટે કરી શકીએ છીએ કોલ્સપેન તો ખાનું કેટલા ખાના સુધી વિસ્તારી શકે તે સંખ્યા દર્શાવે છે તમને ખ્યાલ હોય તો આપણે જે ટેબલ બનાવીએ છીએ તો એ ટેબલ બનાવીએ તો દાખલા તરીકે ટાઈમ ટેબલ આપણે એવું લખવું છે શરૂઆતમાં અને નીચે સોમવાર મંગળવાર બુધવાર ગુરુવાર શુક્રવાર શનિવાર અને એની નીચે આપણે પીરિયડની ગોઠવણી કરીએ છીએ તો જે ટાઈમ ટેબલ લખીએ છીએ તો તમને ખ્યાલ હશે કે આપણે કેલ્શિયમની અંદર એટલે કે એક્શલની અંદર આપણે જે માહિતી લખીએ છીએ તો એક ખાના નાના હોય છે પણ આપણું જે લખાણ છે તે વધારે મોટું હોય તો આપણે શું કરીએ છીએ કે ખાનાને મર્જ કરીએ છીએ તો આ એ જ કામ કરશે કે ખાનું કેટલા ખાના સુધી વિસ્તરી શકે તેની સંખ્યા દર્શાવે છે કોલ્સમાં હેડર તો ખાનાને સંબંધિત મથાળું દર્શાવવા માટે થાય છે હાઈ તો ખાનાની ઊંચાઈને ગોઠવે છે નો રેપ લખાણને ખાનાની અંદર જ નવી લાઇન પર જતાં અટકાવે છે એટલે આપણે જે ખાનાની અંદર જે કંઈ પણ માહિતી લખીશું તો એની સાથે આપણે જો આ ટેકની સાથે નો રેપનો ઉપયોગ કર્યો હોય તો એ લખાણ જે છે તે નીચે જતું નવી લીટી પર જતું અટકશે રોસપાન ખાનું કેટલી આડી હરોળ સુધી વિસ્તરી શકે તે સંખ્યા દર્શાવે છે હવે આપણે અહીં આગળ પહેલાં કોલ્સમાં જોયું તો જે કોલમ છે એ કોલમને વિસ્તારવા માટે છે અને અહીંયા રો એટલે કે આડી હરોળ એને વિસ્તારવા માટે છે વી અલાઈન ખાનું લખાણ ઉપુ સમાંતર ગોઠવે છે વિથ તો ખાનાની પહોળાઈને ગોઠવે છે હવે કોષ્ટકની અંદર કોષ્ટક તો એને આપણે કહીશું નેસ્ટેડ ટેબલ તો ઘણી વખત એક કોષ્ટકની અંદર બીજું કોષ્ટક ઉમેરવાની જરૂર પડે છે તો તેને આપણે નિષ્ઠિત કોષ્ટક એટલે કે નિષ્ઠેડ ટેબલ કહી શકીએ છીએ તો અહીં જો અમે એક પહેલાં ટેબલ લીધું હતું તો એમાં બે ઊભી લાઈન અને બે આડી લાઈન બરાબર એટલે બે કોલમ અને બે ઓરોથી ટેબલ બનાવ્યું છે હવે અહીં નેમ સબ્જેક્ટ અનુજ સુરેશભાઈ પટેલ અને જે ચોથું છેલ્લું ખાનું છે એની અંદર પાછું બીજું ટેબલ મૂક્યું છે તેમાં પણ બે કોલમ અને બે રો તો સાયન્સ ફોર્ટી ફાઈવ મેથ્સ થર્ટી સેવન આમ એક ટેબલની અંદર જ્યારે બીજું ટેબલ ઉમેરવામાં આવે તો તેને નિષ્ઠ ટેબલ કહીશું હવે આવે છે એચડીએમએલમાં ફ્રેમ તો ફ્રેમનો ઉપયોગ કરીને એક સમયે સ્ક્રીન પર એક કરતાં વધારે વેબ પેજ દર્શાવી શકાય છે ફ્રેમ બ્રાઉઝરની વિન્ડોને ઘણા ભાગમાં અથવા પેટા વિભાગોમાં વિભાજીત કરે છે બ્રાઉઝર વિન્ડોમાં ફ્રેમના સમૂહને ફ્રેમ સેટ કહે છે વેબ પેજને ફ્રેમ સહિત દર્શાવવા ફ્રેમ સેટમાં ફ્રેમ તથા નો ફ્રેમ ટેગનો ઉપયોગ કરવામાં આવે છે હવે તમને હું આનું ઉદાહરણ આપું તો તમે યાહુની વેબસાઇટ ઓપન કરી હોય અથવા તો તમે યુટ્યુબની પણ યુટ્યુબ તમે ચાલુ કરો તો એક બાજુ તમને એને રિલેટેડ બધા વિડીયો અને એનું લખાણ દર્શાવશે અને એક સાઈડ પર ઉપર અથવા તો નીચે તમે જે પ્રમાણે સેટિંગ હોય એ પ્રમાણે એક વિડીયો તમારો ચાલતો હોય એવું દર્શાવે છે યાહુની વેબસાઇટ તમે ઓપન કરો તો તમે જોશો તો ડાબી બાજુ પર તમને બતાવશે કે ભાઈ ન્યૂઝ કે જીમે એ રીતે તમને માહિતી દર્શાવેલી હોય અને જમણી બાજુ પર તમને ઉપરના ભાગમાં કોઈક ન્યૂઝનો જે વિડીયો હોય એ ચાલતો હોય અને નીચે બીજી માહિતી હોય તો આમાં ત્રણ ભાગમાં તમારી જે ફ્રેમ છે એ ત્રણ ભાગમાં દર્શાવે છે આની પણ તમે જ્યારે પ્રેક્ટિકલ આપણે સમજીશું ત્યારે તમને વધારે સમજ પડશે હવે ફ્રેમ સેટ ટેગ તો ફ્રેમ સેટ ટેગનો ઉપયોગ કઈ ફ્રેમ ક્યાં બતાવવાની છે તેવી માહિતી દર્શાવવા માટે થાય છે અથવા તે વિવિધ ફ્રેમનો સંગ્રહ તરીકે પણ ગણાય છે ફ્રેમ સેટ ટેગના રોઝ ગુણધર્મનો ઉપયોગ બ્રાઉઝર વિન્ડોને કેટલી હારમાં વિભાજીત કરવાની છે તેના માટે થાય છે અને દરેક ફ્રેમના માપની માહિતીને અલ્પ વિરામથી જુદી પાડવામાં આવે છે અહીં તમે રોસ લખશો તો આડા બે ભાગ પડશે કોલ્સ લખશો તો ફ્રેમના ઊભા બે ભાગ પડશે ઉદાહરણ આપ્યું છે ફ્રેમ સેટ રોસ ઇક્વલ ટુ ડબલ અવતરણ ચિહ્નમાં ચાલીસ ટકા કોમાં સાહીઠ ટકા અહીં સેટ રોસ ઇક્વલ ટુ ડબલ અવતરણ ચિહ્નમાં ચાલીસ ટકા કોમાં તમે સ્ટાર લખો તો પણ ચાલે કેમ કે પહેલો જે ભાગ છે તે ચાલીસ ટકા છે અને સાહીઠ ટકાના બદલે આપણે સ્ટાર લખશું તો બાકીનો ભાગ જે છે એ એની આપમેળે લઈ લેશે એવી જ રીતે કોલ્સપેનમાં પણ ચાલીસ ટકા અને સાહીઠ ટકા તો ચાલીસ ટકા કોલ્સપેન કોલ્સ એટલે બે ઊભા ભાગમાં વેચશે એમાં જે પહેલો ભાગ છે એ ચાલીસ ટકામાં વિભાજીત થઈ લેશે અને બીજો ભાગ છે સાહીઠ ટકામાં ફ્રેમ ફ્રેમટેક ફ્રેમસેટ ટેકની અંદર આ ફ્રેમ ફ્રેમટેકનો ઉપયોગ કરવામાં આવે છે અને ફ્રેમ ફ્રેમટેકનો ઉપયોગ યુ આરએલવાળી ફાઇલને તે ફ્રેમમાં દર્શાવવા માટે કરવામાં આવે છે હવે ફ્રેમ ફ્રેમટેકના એસઆરસી ગુણધર્મનો ઉપયોગ ફાઇલનું યુઆરએલ દર્શાવવા માટે થાય છે હવે આજે ફ્રેમટેક છે તો ફ્રેમ ફ્રેમટેકની સાથે એના એસઆરસી ગુણધર્માથી આપણે જે ફાઇલને ફ્રેમમાં દર્શાવવાની છે એનું એડ્રેસ લખવાનું હોય છે ત્યાં નો ફ્રેમ જ્યારે કોઈ પણ બ્રાઉઝર જે છે એ ફ્રેમને સવલતને સમર્થન નહીં આપતું હોય તેવા સંજોગોના ઉપયોગ કરતા માટે વૈકલ્પિક સંદેશો દર્શાવવા માટે થાય છે હવે નો ફ્રેમ્સ ટેગનો ઉપયોગ કરવામાં આવે છે પરંતુ જ્યારે બ્રાઉઝર ફ્રેમને સમર્થન આપતું હોય ત્યારે આ ટેગ સાથે દર્શાવેલી માહિતી બ્રાઉઝરમાં જોવા મળતી નથી માની લો કે કોઈ બ્રાઉઝર જે છે એ ફ્રેમને સમર્થન નથી આપતું તો એ ફ્રેમના બે ભાગ તમને જોવા મળશે નહીં પણ એની અંદર જે માહિતી લખેલી હશે નો ફ્રેમ્સની સાથે એ તમને જોવા મળે છે પણ જો બ્રાઉઝર ફ્રેમને સમર્થન આપતું હોય તો એ એને બે ભાગમાં કે ત્રણ ભાગમાં વિભાજીત કરીને દર્શાવશે પણ એની સાથે જે તમે માહિતી દર્શાવેલી હોય એ બ્રાઉઝરમાં જોવા મળશે નહીં થેન્ક યુ